नमस्ते विद्यार्थी मित्रों, श्री सरस्वती शिशु विद्यालय कुकरवाड़ा, विषय गणित, धोरण 5-6, प्रकरण 14, प्रायोगिक भूमिति, पार्ट 4। मित्रों, आपणे अगाउ पार्ट 3 में मापपट्टी अने खूणियानी मदद थी लंबरेखा दौरता शीख्या, त्यार पछी मापपट्टी अने परिकरना उपयोग थी लंबरेखा दौरता शीख्या। मित्रों, हवे रेखा पर न होय तेवा बिंदुमांथी ते रेखाने लंब दौरता शीखीशुं। तो सौ प्रथम मापपट्टी अने काटखूणियाना उपयोगनी रीत ए मरजियात प्रवृत्ति छे, तेमांथी शीखीए। तो सौ प्रथम पगलू 1, एक रेखा L लो अने तेनी बहार बिंदु P नाम आपो। पगलू 2, एक काटखूणियाने रेखा L पर एवी रीते गोठवो के तेनी काटखूणियो बतावती एक बाजु L पर आवे, एटले कोई पण एक बाजु काटखूणो बतावती એ એલ ઉપર આવે, એટલે કોઈ પણ બાજુ આમ કરો તો બી ચાલે, એમ ના કરી શકો તો આમ કરો તો પણ ચાલે। હવે પગલું 3, કાટખૂણિયાના કાટખૂણાની સામેની ધારને અડીને માપપટ્ટી મૂકો। એની જે ધાર છે એને અડીને આપણે એક માપપટ્ટી મૂકવાની થાય તો એ પ્રમાણે માપપટ્ટી મૂકવાની, પછી પટ્ટીને સ્થિર રાખીને કાટખૂણિયાને માપપટ્ટીની ધાર પર સરકાવો। તો આ માપપટ્ટીને સ્થિર રાખવાની છે અને કાટખૂણિયાને થોડો સરકાવવાનો છે અને કાટખૂણિયાની બીજી ધાર પીને સ્પર્શે ત્યાં અટકાવવાની છે, એટલે એ કાટખૂણિયાને થોડો નીચો લઈ જવાનો અને આ જે માપપટ્ટીની ધાર થોડી સરકાવવાની છે। હવે પગલું 5, પીમાંથી પસાર થતી ધારનો ઉપયોગ કરીને પી અને એમને જોડો, એટલે અહીંયા રેખા એલ ઉપર બિંદુ જ્યાં મળે છે ત્યાં એમ નામ આપો। તો એલ ને એમમાં મળે છે તો રેખા પી એમ લંબ રેખા એલ તૈયાર થઈ કહી શકાય। મિત્રો, તો આ પ્રમાણે આપણે કાટખૂણિયાની અને માપપટ્ટીની પ્રમાણે ઉપયોગથી આપણે લંબરેખા દોરતા શીખી શકીએ છીએ। હવે માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ, મિત્રો, જે આપણે શીખ્યા હતા, તો આ વધુ સરળ અને ચોકસાઈ ભરી રીત છે। સૌથી વધારે સરળ રીત હોય તો માપપટ્ટી અને પરિકરની રીત। તો પગલું 1, રેખા L અને તેના પર ન હોય તેવું બિંદુ P આપેલ છે, જે નથી આપેલું। હવે શું કરીશું? હવે P ને કેન્દ્ર લઈને પરિકરથી એવો ચાપ મારીશું, P ને કેન્દ્ર લઈને, કે જ્યાં રેખા L ને બે બિંદુઓ A અને B નામ આપે, તો એ પ્રમાણે ચાપ મારી દીધો છે। ચાપ મારવો એટલે દોરવું। હવે પગલું 3, એટલી જ ત્રિજ્યા લઈને વારા ફરતી બી ઉપરથી કેન્દ્ર લઈને ચાપ મારવાનો અને એ ઉપરથી કેન્દ્ર લઈને ચાપ મારવાનો, એને ક્યુ નામ આપીશું। હવે જ્યાં ક્યુ છેદે છે ત્યાં લંબ રેખા દોરી દઈશું, રેખા પી ક્યુને જોડવાનું છે। તો પી ક્યુ એ ને લંબ, એ એલ રેખાને લંબ છે તેમ કહી શકાય। મિત્રો, આ ક્યારે શક્ય બને? જ્યારે જે રેખા હોય તેની બહાર બિંદુ P આપેલું હોય ત્યારે, અંદર આપેલું હોય ત્યારે આ પ્રમાણેની પ્રોસેસ શક્ય બનતી નથી। હવે સ્વાધ્યાય 14.4 ઉપર નજર કરીશું। સ્વાધ્યાય 14.4માં પહેલો પ્રશ્ન છે, કોઈ પણ રેખાખંડ AB દોરો, તેના પર કોઈ બિંદુ M મૂકો અને એમમાંથી, એના ઉપર જ મૂકવાનું છે, એમમાંથી ABને લંબની રચના કરો અને એમાં ફક્ત ને ફક્ત માપપટ્ટી અને પરિકરનો જ ઉપયોગ કરો, સાથે રચનાના મુદ્દા પણ લખવાના થાય। મિત્રો, સૌ પ્રથમ આપણે દોરતા જઈશું અને રચનાના મુદ્દા લખતા જઈશું। કોઈ રેખાખંડ AB રચો, આપણને માપને ખ્યાલ નથી। હવે રેખાખંડ AB ઉપર કોઈ પણ બિંદુ M મૂકો, કેમ કે M મૂકવાનું કહ્યું છે એટલે વચ્ચે જ મૂકીશું। આશરે પરિકર વડે અનુકૂળ ત્રિજ્યા લઈને, એટલે કોઈ પણ માપ લઈને એમને કેન્દ્ર લઈને એક ચાપ દોરવાનો છે કે જે રેખાખંડ ABમાં જે છેદે ત્યાં C અને D નામ આપો। હવે પરિકર વડે CM કરતાં વધુ ત્રિજ્યા લેવાની છે, CM કરતાં વધારે ત્રિજ્યા, આપણે જેમ આપણું વર્તુળ દોર્યું એનાથી વધુ લેવાની, એને લઈને C ને કેન્દ્ર ગણીને રેખાખંડ ABના ઉપરના ભાગમાં એક ચાપ મારો। એ જ પ્રોસેસ કરીને ડીને કેન્દ્ર ગણીને રેખાખંડ ABના ઉપરના ભાગમાં બીજો ચાપ મારો, બંને ચાપના છેદ બિંદુને, એટલે કે જ્યાં છેદે છે ત્યાં P નામ આપો। તો બિંદુ P અને M ને જોડો, તો રેખા PM એ રેખા L AB, રેખાખંડ ABને લંબ છે, અર્થાત રેખાખંડ PM લંબ રેખાખંડ AB થાય। બરાબર મિત્રો, આ પ્રમાણે માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી આપણે લંબની રચના કરી। ચલો બીજો પ્રશ્ન ઉપર નજર કરીએ।
बीजो प्रश्न छे, कोई पण रेखाखंड पीक्यू दोरो। हवे तेना उपर न होय तेवू बिंदु आर लो। आपणे लीधुं आर माथी पसार थती रेखाखंड पीक्यू ने लंब रेखा रचो। तो आर माथी पसार थती रेखाखंड पीक्यू ने लंब रेखा दोरवानी छे अने एमां फक्त ने फक्त मापपट्टी अने काटखूणियानो ज उपयोग करवानो छे। मित्रों तो आपणे फावे छे, आपणे आ प्रमाणे प्रोसेस करीशुं। तो सौ प्रथम एक रेखाखंड पीक्यू दोरो। पीक्यू नी बहार उपरना भाग में बिंदु आर लो। बार कीधुं छे एटले बार लईशुं। हवे पीक्यू नी उपर काटखूणियुं एवी रीते गोठवो के जेथी काटखूणियाना काटखूणानी एक धार बिंदु आर ने बराबर अड़के, એટલે એક ધાર અડકે એ પ્રમાણે આપણે કાટખૂણીઓ ગોઠવ્યો છે। હવે માપપટ્ટી કાટખૂણિયાના કાટખૂણાની સામેની ધારને અડકીને રહે તે પ્રમાણે ગોઠવવાની કહી છે। હવે માપપટ્ટીને બરાબર દબાવી રાખો। બિંદુ કાટખૂણિયાની આર બિંદુ કાટખૂણિયાની ધારને બરાબર અડકે તે માટે જરૂર પડે તો કાટખૂણીઓ સરકાવો, ના અડકે તો સરકાવો। હવે પેન્સિલ વડે બિંદુ આરથી રેખાખંડ પીક્યુ સુધી રેખાખંડ રચો। આરથી પીક્યુ સુધીનો રેખાખંડ રચો તો જ્યાં પીક્યુને એમ બિંદુમાં નામ આપો, છેદે છે ત્યાં એમ બિંદુ નામ આપો। આમ રેખાખંડ આર એમ લંબ રેખાખંડ પીક્યુ તૈયાર થઈ ગયો। મિત્રો તો આ પ્રમાણે આપણે કાટખૂણીઓ અને માપપટ્ટીની મદદથી આપણે દોરી શકીએ છીએ। પ્રશ્ન નંબર 3, રેખા એલ દોરો અને તેના પર બિંદુ એક્સ લો। હવે એક્સમાંથી એલને લંબ એક રેખાખંડ એક્સ વાય દોરો। ત્યાર પછી એક્સ વાય તો દોર્યો તો એક્સ વાયને વાય આગળ લંબ રેખા રચો। એમાં ફક્ત ને ફક્ત માપપટ્ટી અને પરિકરનો જ ઉપયોગ કરવાનો છે। મિત્રો તો રચનાના પગલાં, રેખા એલ દોરો, તેના ઉપર બિંદુ એક્સ મૂકો, મૂક્યું અનુકૂળ ત્રિજ્યા લઈને એક્સને કેન્દ્ર લઈને બે ચાપ દોરો, એને એ અને બી નામ આપો। ત્યાર પછી બી ઉપરથી એ અને એક્સ કરતાં વધારે માપ લઈને તેને એલ ઉપરથી ના એના બિંદુ લઈને એનાથી એલ એક્સ ઉજના ઉપરના ભાગમાં એટલે કે એલ રેખા ઉપર ચાપ મારો। ત્યાર પછી એ જ માપ લઈને બીને કેન્દ્ર ગણીને તેટલી ત્રિજ્યા વડે અગાઉના ચાપને છેદતો ચાપ દોરો, જ્યાં છેદે છે તેને એમ નામ આપો। હવે એ રેખાખંડ એક્સ એમ દોરો, દોર્યો અને લંબાવો। રેખાખંડ એક્સ એમ લંબ રેખા એલ તૈયાર થઈ ગઈ। હવે લંબાવેલા એક્સ એમ ઉપર બિંદુ વાય લો ગમે ત્યાં ક્યાંક। હવે વાય તો લીધું તો અહીંયા એક્સ રેખાખંડ એક્સ વાય લંબ એલ થયો, એક્સ એમ તો હતો, હવે એક્સ વાય લંબ એલ થઈ ગયો। હવે અનુકૂળ ત્રિજ્યા લઈને નીચે જે પ્રોસેસ કરીએ અહીંયા કરવાની, વાયને કેન્દ્ર ગણીને એક એક્સ વાય ઉપર ચાપ મારો, ત્યાં છેદે ત્યાં સી અને ડી નામ આપો। સી અને વાય કરતાં વધારે ત્રિજ્યા લઈને એક ચાપ મારો વાયના ઉપરના છેદ બિંદુમાં, ત્યાં પછી ડી ઉપરથી માપ લઈને ચાપ મારો, જ્યાં છેદે છે ત્યાં એન નામ આપો। હવે બન તો રેખાખંડ વાય એન તૈયાર થયું, બરાબર મિત્રો? હવે તો વાય એન રેખા લંબ રેખા એક્સ વાય તૈયાર થઈ, આ બંનેની લંબ આ રેખા અને આ બંનેની આ લંબ રેખા, બરાબર મિત્રો? તો આ પ્રમાણે રચનાના મુદ્દા લખવાના થાય, આ પ્રમાણે રચનાના મુદ્દા લખવાના, સાથે સાથે આકૃતિ દોરતા જવાનું થાય। મિત્રો આપણે માપપટ્ટી અને પરિકર, માપપટ્ટી અને કાટખૂણિયાના ઉપયોગથી આપણે લંબરેખા દોરતા શીખ્યા 14.4 માં। હવે માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી રચના કરતા શીખીએ। પગલું 1, કોઈપણ લંબાઈનો રેખાખંડ એ બી દોરો। ત્યાર પછી પગલું 2, એને કેન્દ્ર લઈને પરિકરથી એક વર્તુળ દોરો, કોઈ પણ ત્રિજ્યાનું વર્તુળના ત્રિજ્યા એ બી રેખાખંડ એ બીના માપથી અડધા માપથી વધુ હોવી જોઈએ, એટલે અડધો માપ જે છે એ બીનું આશરે 5 સેમી હોય તો 2.5 સેમી કરતાં થોડી વધુ હોવી જોઈએ, બરાબર મિત્રો? હવે એટલી જ ત્રિજ્યામાં બીને કેન્દ્ર લઈને પરિકરથી બીજું વર્તુળ દોરો, જે અગાઉના વર્તુળને સી અને ડીમાં
छेदे ज्यां छेदे त्यां सी अने डी नाम आपो। अपनी पास बे वर्तुळ तैयार थे, ए नी मदद थी अपने वर्तुळ दोर्युं हतुं, ते बी नी मदद थी दोर्युं ते, बंने ने सी अने डी नाम आपो। हवे तमे तमारा द्विभाजकनो उपयोग करीने खातरी करी शको छो के जे वच्चेनो बिंदु छे ते मध्य बिंदु छे रेखाखंड ए अने बी नुं। तो खूणो सी ओ ए अने खूणो सी ओ बी ए काटखूणा थया कहेवाय। तो रेखाखंड सी डी ए रेखाखंड ए बी नो लंब द्विभाजक कही शकाय मित्रों। तो आ प्रमाणे आपणे अक्ष ने नक्की करीशुं, लंब द्विभाजक नक्की करीशुं स्वाध्याय 14.5 માં। હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે 14.5 જોઈએ।